नमस्कार विद्यार्थी मित्रों, कोरोना की महामारी वच्चे सर्जायेली लॉकडाउन परिस्थिति में तक्षशिला विद्यालय बायणना ऑनलाइन डिस्टन्स लर्निंग कार्यक्रम में आप सर्वनु हार्दिक स्वागत छे। मित्रों, आज आपणे धोरण 8 में विज्ञान विषय में प्रकरण 3 जेनुं नाम छे संश्लेषित रेशा अने प्लास्टिक, तो एना माटेनो मित्रों लेक्चर 2 छे। અગાઉના લેક્ચરમાં જો તમને ખ્યાલ હોય તો મિત્રો, આપણે શરૂઆતની પ્રસ્તાવના અને પોલિમર વિશે આપણે ચર્ચા કરી હતી, અને આજે આપણે હવે પેજ નંબર 33 પર પોલિમર વિશે વધારે થોડું જાણવા જેવું આપેલું છે, તો એના વિશે આપણે સમજવું છે। તો મિત્રો, પહેલા તો એ કે પોલિમર એટલે શું? તો પોલિમર એટલે નાના નાના એકમો જોડાઈ અને વિશાળ શૃંખલા બનાવે, જેને આપણે પોલિમર કહી ગયા હતા અગાઉના લેક્ચરમાં, આપણે વાત કરી હતી જો તમને ખ્યાલ હોય તો, બરોબર। સાથે પોલિમર એ ગ્રીક ભાષાનો શબ્દ છે, જેમાં પોલીનો અર્થ થાય છે ઘણા અને મર એટલે નાનકડો ભાગ, એવો એનો અર્થ થાય છે। એના વિશે આપણે વાત કરી હતી, તો આજે આપણે હવે થોડું વધારે જાણવા જેવું આપ્યું છે, પેજ નંબર 33 ઉપર આપેલું છે, તો એના વિશે આપણે સમજીએ કે પોલિમર એ પણ કુદરતમાં બનતા જોવા મળે છે। પોલિમર કે જે કુદરતમાં બનતા જોવા મળે છે, દાખલા તરીકે કપાસ તમને ખબર છે કે કપાસનું છોડ તમે જોયું હશે, અને એ કપાસના છોડમાંથી તમને કપાસ મળે છે, ઊન મળે છે, બરોબર। તો ઉદાહરણ તરીકે વાત કરીએ કપાસ, તો કપાસ એક સેલ્યુલોઝ છે, અને સેલ્યુલોઝ તરીકે ઓળખાતો એક પોલિમર જ છે કપાસ। આપણને ઉદાહરણ તરીકે, દાખલા તરીકે વાત કરીએ, કપાસ આપણને વાતાવરણની અંદર આપણને જોવા મળે છે, પર્યાવરણની અંદર આપણને કુદરતમાં આપણે કપાસ જોઈએ છીએ, તો એ કપાસ એ પણ શું છે? એક પ્રકારનું પોલિમર જ છે। એટલા માટે એ વાક્ય આપ્યું છે કે પોલિમર એ કુદરતમાં પણ બનતા જોવા મળે છે। ઉદાહરણ તરીકે કપાસ એક પ્રકારની સેલ્યુલોઝ છે, અને સેલ્યુલોઝ એક પોલિમર જ છે। અને તમે જોયું જ હશે કપાસનું છોડ ક્યાં ઉગે છે, તો ખેતરની અંદર ઉગે છે, અને કપાસમાંથી આપણને એના છોડમાંથી આપણને ઊન આ પ્રકારની ચીજ વસ્તુઓ મળે છે, ઊન એ રેસા એક પ્રકારના મળે છે। તો એ આજે કપાસ છે, એ કપાસ એ કુદરતમાં જોવા મળતો એક પોલિમર જ છે। સાથે સેલ્યુલોઝ, આ સેલ્યુલોઝ ની અંદર મોટી સંખ્યામાં ગ્લુકોઝના એકમો જોડાવાથી સેલ્યુલોઝ બને છે। સેલ્યુલોઝ કઈ રીતે બને છે? તો મોટી સંખ્યામાં શાના એકમો? ગ્લુકોઝના એકમો। હવે ગ્લુકોઝ નું એક અણુસૂત્ર છે મિત્રો, ખાલી જાણકારી માટે તમને કહું છું, C6H12O6, બરોબર। આ ગ્લુકોઝ નું એક અણુસૂત્ર છે, બરોબર। તો ગ્લુકોઝ, અહીંયા આપણે વાત કરી કે કપાસ એક સેલ્યુલોઝ છે, સેલ્યુલોઝ તરીકે ઓળખાતો પોલિમર છે, બરોબર। તો એ સેલ્યુલોઝ એની અંદર મોટી સંખ્યામાં ગ્લુકોઝના એકમો જોડાવાથી સેલ્યુલોઝ બને છે। જેમ આપણે અગાઉના લેક્ચરમાં વાત કરી હતી કે પોલિમર કે જેની અંદર ઘણા બધા નાના 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 એકમો જોડાઈ અને એક શૃંખલા બનાવે, જેને આપણે પોલિમર કહી ગયા હતા, તો અહીંયા સેલ્યુલોઝ ની અંદર પણ એવું જ છે કે સેલ્યુલોઝ ની અંદર ગ્લુકોઝના એકમો જોડાશે, અને એ ગ્લુકોઝના એકમો એકની સાથે બીજો, બીજાની સાથે ત્રીજો, એ રીતે ગ્લુકોઝના એકમો જોડાવાથી સેલ્યુલોઝ બને છે, બરોબર છે। તો એક ધ્યાન રાખજો કે પોલિમર એ કુદરતમાં પણ બનતા જોવા મળે છે, ઉદાહરણ તરીકે કપાસ એ સેલ્યુલોઝ તરીકે ઓળખાતો એક પ્રકારનો પોલિમર જ છે, આ સેલ્યુલોઝ એની અંદર મોટી સંખ્યામાં ગ્લુકોઝના એકમો જોડાવાથી સેલ્યુલોઝ બને છે, બરોબર છે, ઓકે। અને હવે આપણે વાત કરવી છે અહીંયા સંશ્લેષિત રેસાના પ્રકાર, તો આ સંશ્લેષિત રેસાના પ્રકાર એની અંદર પહેલું આપણે સમજવું છે રેયોન, બરોબર। તો રેયોન ની અંદર આપણે વાત કરીએ કે રેશમના કીડામાંથી રેશમના રેસાઓ, સમજો, રેશમના કીડામાંથી રેશમના રેસાઓ મેળવવાની શોધ એ ચીનમાં થઈ હતી। કયા દેશમાં થઈ હતી? ચીનમાં। રેશમના કીડામાંથી રેશમના જે રેસા મળે છે, તો એ રેશમના રેસા મેળવવાની શોધ ચીનમાં થઈ હતી। હવે આ જે માહિતી છે એને લાંબા સમય સુધી ગુપ્ત રાખવામાં આવી, કેવી રાખવામાં આવી? ગુપ્ત, કોઈને ખ્યાલ ના આવે એ પ્રકારે ગુપ્ત રાખવામાં આવી। કેમ? કારણ કે રેશમના રેસા એ બહુ મોંઘા હોય છે મિત્રો, કેવા હોય છે? મોંઘા। તો વૈજ્ઞાનિકોએ શું કર્યું? તો રેશમના કીડામાંથી રેશમના રેસાઓ મેળવવાની શોધ ચીનમાં થઈ, અને ચીનમાં થઈ, અને આ જે માહિતી હતી એને લાંબા સમય સુધી કેવી રાખવામાં આવી? ગુપ્ત રાખવામાં આવી, કોઈને જાણ ના થાય એ પ્રકારે ગુપ્ત રાખવામાં આવી, બરોબર। રેશમના રેસામાંથી મેળવવામાં આવતું કાપડ એ ખૂબ મોંઘું હતું, બરોબર। આ જે રેશમના રેસાઓમાંથી જે કાપડો બને છે એ કાપડ કેવા હોય છે? ખૂબ મોંઘા હોય છે, અને એનું સુંદર પોત, પોત એટલે એક પ્રકારનું કપડું,
સમજો મિત્રો, બરોબર. સ્પોર્સ એટલે શું? એક પ્રકારનું કપડું. તો એ કપડું એ સૌને ખૂબ આકર્ષક હતું, ખૂબ ગમતું હતું, બહુ જોરદાર ડિઝાઇન વાળું કપડું હતું, બરોબર. એનું કપડું મોંઘું હતું, એટલા માટે આજે રેશમની શોધ એ કેવી રાખવામાં આવી? ગુપ્ત રાખવામાં આવી. કેમ ગુપ્ત રાખવામાં આવી? કારણ કે રેશમનું જે કાપડ છે એ કાપડ કેવું છે? ખૂબ મોંઘું હતું, અને એનું જે સુંદર પોત એટલે કે એનું જે સુંદર કપડું એ બહુને ખૂબ આકર્ષક હતું, બધાને ખૂબ ગમતું હતું, બરોબર. સાથે ત્યાર પછી કૃત્રિમ રેશમ બનાવવાના પ્રયત્નો શરૂ થયા. કૃત્રિમ રેશમ એટલે માનવ દ્વારા બનાવવામાં આવતું રેશમ, જેને આપણે કહીએ કૃત્રિમ રેશમ. આ જે વસ્તુ છે, રેશમના કીડામાંથી રેશમના રેશા મળે, એ કેવી શોધ હતી? કુદરતી હતી, બરોબર છે. કેવી શોધ હતી? કુદરતી. પછી શું થયું? કૃત્રિમ રેશમ બનાવવાના પ્રયત્નો શરૂ થયા. 19મી સદી એની અંતની આસપાસ વૈજ્ઞાનિકો રેશમ જેવા, કેવા? રેશમના જેવા ગુણધર્મો ધરાવતા રેશા બનાવવામાં સફળ થયા, બરોબર. કે ભાઈ 19મી સદી કે જેની અંતની આસપાસ વૈજ્ઞાનિકો રેશમ જેવા, રેશમ નહીં હો, રેશમના જેવા ગુણધર્મો ધરાવતા રેશા બનાવવામાં સફળ થયા. એકચ્યુઅલી એક્ઝેક્ટ રેશમ જ નહીં, પણ રેશમ જેવા ગુણધર્મો ધરાવતા હતા, બિલકુલ રેશમ હતો નહીં, એના જેવા ગુણધર્મો ધરાવતા રેશા બનાવવામાં સફળ થયા. ક્યારે સફળ થયા? તો 19મી સદીની અંતની આસપાસ રેશમ જેવા ગુણધર્મો ધરાવતા રેશા બનાવવામાં સફળ થયા. કઈ રીતે બનાવવામાં આવે? તો લાકડાના જે માવા છે, લાકડાનો જે કાચો માવો, એ લાકડાના કાચા માવો કે જેની પર રાસાયણિક પ્રક્રિયા કરવી, ચોક્કસ યોગ્ય પ્રકારે એની અંદર રાસાયણિક પ્રક્રિયા કરી, અને એ રાસાયણિક પ્રક્રિયા કરી અને આ રેશા બનાવવામાં આવ્યા, અને એ રેશાને રેયોન અથવા કૃત્રિમ રેશા તરીકે ઓળખવામાં આવ્યા, બરોબર. તો રેયોન કઈ રીતે બનાવવામાં આવ્યું? આ રેયોન કઈ રીતે બનાવવામાં આવ્યું? તો લાકડાના જે માવા છે, એ લાકડાના માવા ઉપર રાસાયણિક પ્રક્રિયા કરી અને આ રેશા બનાવવામાં આવ્યા, અને આ રેશાને રેયોન અથવા તો કૃત્રિમ રેશમ. કેવું રેશમ? કૃત્રિમ, કુદરતી નહીં, કૃત્રિમ. એટલે માનવ દ્વારા બનાવવામાં આવ્યું. જયારે આ રેશમ કેવું હતું? તો કુદરતી હતું, રેશમના કીડામાંથી બન્યું હતું, એટલે આ શોધ કેવી હતી? કુદરતી હતી. પછીની શોધ કેવી થઈ? કૃત્રિમ. કેવી રીતે? તો લાકડાના માવા પર રાસાયણિક પ્રક્રિયા કરીને રેશા બનાવવામાં આવ્યા, જેને તમે શું નામ આપ્યું? રેયોન, અથવા તો શું નામ આપ્યું? કૃત્રિમ રેશમ નામ આપ્યું. એટલે પછી રેશમ બનાવ્યું, પણ એ રેશમ કેવું હતું? કૃત્રિમ, બરોબર. એક્ઝેક્ટ રેશમ હતું નહીં, જે પહેલા જે રેશમના કીડામાંથી જે રેશમ બન્યું હતું એના જેવા ગુણધર્મો ધરાવતા હતા, પણ એક્ઝેક્ટ એના બિલકુલ એ જ રેશમ મળ્યું નહીં, બરોબર. એટલા માટે નામ શું આપ્યું? કૃત્રિમ રેશમ તરીકે ઓળખવામાં આવ્યા. જો કે રેયોન એ કુદરતી સ્ત્રોત લાકડાના માવામાંથી મળે છે, બરોબર. તમને પ્રશ્ન થાય કે લાકડાના માવો, લાકડું એ કુદરતી વસ્તુ છે? તો રેયોન એ કુદરતી સ્ત્રોત લાકડાના માવામાંથી મળે છે, પરંતુ તે છતાંય તે માનવ સર્જિત રેશા ગણાય છે. અહીંયા જે આ રેયોનની જે શોધ થઈ, તો રેયોન બનાવવા માટે તમે લાકડાના માવાનો યુઝ કર્યો, પણ લાકડું તમને ખ્યાલ છે તો કુદરતી સ્ત્રોત છે, તો કુદરતી સ્ત્રોત લાકડામાંથી રેયોન મેળવ્યું, કુદરતી સ્ત્રોત રેયોન એ કુદરતી સ્ત્રોત લાકડાના માવામાંથી મળ્યું, પણ તે છતાંય એ માનવ સર્જિત જ ગણાય છે. કેમ? કારણ કે એના પર રાસાયણિક પ્રક્રિયા કોણે કરી? તો મનુષ્ય જ કરી ને, બરોબર છે. એના પર રાસાયણિક પ્રક્રિયા કોણ કરી? મનુષ્ય જ કરી. એટલા માટે એ રેશાને કેવા? માનવ સર્જિત રેશા ગણાય છે. હવે આ જે રેયોન છે, એ રેયોન રેશમ કરતા કેવા છે? આ જે રેશમ છે એના કરતા કેવા છે? સસ્તા છે. જયારે આ રેશમ કેવા હતા? મોંઘા હતા. અહીંયા આપણે વાત કરી, એનું કાપડ ખૂબ મોંઘું હતું. તો અહીંયા જે તમે આ રેયોન બનાવ્યું, તો એ રેયોન એ રેશમ કરતા કેવા છે? સસ્તા છે, અને તેને રેશમના રેશાની માફક ગણી પણ શકાય છે. સારી જેમ આ જે રેશમ છે એ રેશમના રેશાની માફક એને શું કરી શકાય છે? વણી પણ શકાય છે. ઘણા બધા રંગોથી એને રંગી પણ શકાય છે, બરોબર છે. એને શું કરી શકાય છે? ઘણા બધા રંગોથી રંગી પણ શકાય છે. કોને? રેયોનને, બરોબર. રેયોન એ રેશમ કરતા કેવું છે? સસ્તું છે. કેમ? કારણ કે રેશમના રેશાની માફક વણી શકાય છે. જેમ રેશમને વણી શકાય છે, એમ રેયોનને પણ વણી શકાય છે. ઘણા બધા રંગોથી પણ એને રંગી શકાય છે. મિત્રો, જો રેયોનના રેશા છે એને કપાસની સાથે જો વણશો, તો એમાંથી ચાદરો બનાવી શકાય છે. રેયોનના જે રેશા છે એ રેયોનના રેશાને જો કપાસ સાથે વણવામાં આવે, તો એમાંથી ચાદરો બનાવવામાં આવે છે, અને રેયોનના રેશાને જો ઊન સાથે વણવામાં આવે, તો એમાંથી ચટાઈઓ બનાવવામાં આવે છે. અને આ ચટાઈઓ અને ચાદરો જેનો તમે ઘર વપરાશની અંદર તમે ઉપયોગ કરો
બરોબર. તો રેયોનના રેસાને કપાસના રેસા સાથે મળીને ચાદરો અને રેયોનના રેસાને ઊન સાથે મળીને ચટાઈયું બનાવવામાં આવે છે. બરોબર છે. તો આ આપણે અહીંયા રેયોન વિશે આપણે સમજ્યા. રેયોનને ફરી એક વખત જરા રિપીટ કરી લઈએ. તમે ધ્યાન રાખજો, રેશમના કીડામાંથી રેશમના રેશમ મેળવવાની શું ચીજમાં થઈ હતી, આ માહિતીને લાંબા સમય સુધી ગુપ્ત રાખવામાં આવી. કેમ ગુપ્ત રાખવામાં આવી? કારણ કે તમને ખ્યાલ છે રેશમના રેસા કેવા હોય, ખૂબ મોંઘા હોય. બરોબર. તો આ જે શોધ છે એને લાંબા સમય સુધી ગુપ્ત રાખવામાં આવી. રેશમના જે રેસાઓ છે એમાંથી મેળવવામાં આવતું કાપડ ખૂબ મોંઘું હતું અને એનું સુંદર પોત એટલે કપડું એ બધાને ખૂબ ગમતું હતું. ત્યાર પછી કૃત્રિમ રેશમ બનાવવાના પ્રયત્નો શરૂ થયા. 19મી સદીની અંતની આસપાસ વૈજ્ઞાનિકો રેશમ જેવા જ ગુણધર્મો ધરાવતા, મિત્રો સમજો, બરોબર છે, રેશમ જેવા જ ગુણધર્મો ધરાવતા રેસા બનાવવામાં સફળ થયા. બિલકુલ આબેહૂબ રેશમ નહીં, રેશમ જેવા ગુણધર્મો ધરાવતા રેસા બનાવવામાં સફળ થયા. કઈ રીતે? તો લાકડાનો કાચો માવો એના પર રાસાયણિક પ્રક્રિયા કરી અને આ રેસા બનાવવામાં આવ્યા, જેને રાયોન અથવા કૃત્રિમ રેશમ તરીકે ઓળખવામાં આવ્યા. બરોબર. તો લાકડાના માવા પર રાસાયણિક પ્રક્રિયા કરીને શું બનાવવામાં આવ્યું? રેયોન. બરોબર. આ રેયોન એને અથવા કૃત્રિમ રેશમ તરીકે ઓળખવામાં આવે છે. જો કે રેયોન એ કુદરતી સ્ત્રોત લાકડા એમાંથી લાકડાના માવામાંથી મળે છે, પરંતુ તે છતાં એથી કેવું ગણાય છે? માનવ સર્જિત ગણાય છે. બરોબર. રેશમ કરતા રેયોન એ રેશમ કરતા કેવા છે? સસ્તા છે. એને રેશમના રેસાની માપ પણ વણી શકાય છે અને ઘણા બધા રંગોથી રંગી પણ શકાય છે. અને આ રેયોનના રેસાને જો કપાસના રેસા સાથે વણવામાં આવે તો એમાંથી ચાદરો બનાવી શકાય છે અને આ રેયોનના રેસાને ઊન સાથે વણવામાં આવે તો એમાંથી ચટાઈઓ બનાવી શકાય છે. બરોબર છે. તો આપણે અહીંયા રેયોન વિશે આપણે સમજ્યા. બરોબર છે. પેજ નંબર 33 ઉપર રેયોન વિશેની માહિતી આખી તમને થિયરી આપી છે. અંદરથી એક વાર શાંતિથી એને વાંચી લેજો, સમજી લેજો. જો ખ્યાલ ના આવે તો તમારી પાસે વિડીયો છે અને સ્ટોપ કરી પોઝ કરીને પણ તમે સમજી શકો છો. બરોબર. અને આના પછીના નેક્સ્ટ લેક્ચરમાં આપણે નવા ટોપિક સાથે નવા મુદ્દા સાથે મળીશું. થેન્ક યુ.